गुड मॉर्निंग, ताजा समाचार पर आपने साथ है हूं विनी। समाचार की शुरुआत करें शुरू है पहला जो ये हेडलाइंस बात करिए समाचार ने तो देश की सौथी मोटी राजकीय पार्टी बीजेपी नो आज स्थापना दिवस है। त्यारे लोकसभा की चूंटणी वच्चे बीजेपी पक्ष द्वारा उजवणी ने लईने तड़ामार तैयारी करी देवामां आवी छे। त्यारे समग्र देश में बीजेपी कार्यकर्ताओ अने तेनी विचारधारा धरावनार लोको आ दिवस की उजवणी धामधूमतापूर्वक करी रह्या छे। त्यारे गांधीनगर शहर प्रमुख रुचिर भट्टे जणाव्युं हतुं के बीजेपी स्थापना दिन निमित्ते कार्यकर्ताओ पोताने सोपेला बूथों पर जईने लोकोना घरे बीजेपी पार्टी प्रचार करी रह्या छे। आ सिवाय पार्टी कार्यकर्ताओ पोतानी सोसायटी सहित आसपासनी सोसायटी में फरीने पीएम मोदी अने अमित शाह विजन ने लोको सुधी पहोंचाडीने घरना छत पर बीजेपी नो फ्लेग लहेरावी रह्या छे। आ अभियान में बूथ नो कार्यकर्ताओए होदेदारोए पेज समितिना सभ्यो सहित तमाम बीजेपी ना नेताओए कार्यकर्ताओ पोताना विस्तार में विविध कार्यक्रमों योजी स्थापना दिन नी उजवणी करी रह्या छे। સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાના જે અજોડ કામો કર્યા છે એ કાર્યો પ્રજા સુધી પહોંચાડવા માટે અને ભાજપના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દૃષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને પ્રજાની કેળવણીને વિશ્વાસ કેળવી અને 2024ની આગામી ચૂંટણીમાં અમારે પૂર્ણ સમર્થન મેળવવાનું છે। હવે વાત કરીએ લોકસભા ચૂંટણીની। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બીજેપીનું બૂથ સંમેલન યોજાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઉપસ્થિત। અમદાવાદના 4900 બૂથ પ્રમુખ સંમેલનમાં રહેશે હાજર। અમદાવાદની બંને લોકસભા બેઠકનું બૂથ સંમેલન, તમામ બૂથ પ્રમુખ અને ધારાસભ્યો સંમેલનમાં હાજર। ચૂંટણીને લઈને બૂથ લેવલ પર કામગીરી અંગે અપાશે માર્ગદર્શન। બૂથ પ્રમુખ અને સમિતિના કામગીરી અંગે અપાશે માર્ગદર્શન। 5 લાખની લીડથી તમામ બેઠક જીતવાનો બીજેપીએ કર્યો વ્યક્ત વિશ્વાસ। આ વખતે 400 પાર 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે વાતાવરણ બન્યું હતું અને કોંગ્રેસને ફાયદો મળ્યો અને તે વખતે આઈએસ 403 સીટ આવી હતી કોંગ્રેસની, આ વખતે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈનો ને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે સર્વશક્તિમાન છે। મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે તમે આ કામ કરી શકો છો। એક તરફ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે અને બીજી તરફ બીજેપીમાં ભરતી મેળો યથાવત છે। આજે પાટણ જિલ્લામાં કોંગ્રેસના 150થી વધુ કાર્યકરો બીજેપીમાં જોડાયા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે ખેસ ધારણ કરી 150 કાર્યકરોએ કેસરિયા કર્યા। જિલ્લા પંચાયતના વિવિધ પક્ષના નેતાઓએ પણ સાથ છોડી દેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। રાષ્ટ્ર વિરોધી પરિબળોને જ્યારે મોદી સાહેબે છિન્નભિન્ન કરી નાખ્યા છે, એવા સમયે જો મોદી સાહેબને જો સપોર્ટ નહીં કરીએ તો આવનારા દિવસોમાં સમગ્ર દેશને નુકસાન જવાની ભીતિ છે એમ સમજી અને એક જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં અહીંયા આવવાનું મન બનાવ્યું છે। કેટલા જણા જોડાયા છે આપની સાથે? લગભગ 101 જણ તો અહીંયા આવેલા છે। લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાટિલ વિવિધ જિલ્લાઓમાં જઈ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરી રહ્યા છે, ત્યારે આજે તેઓએ પાટણમાં કાર્યકરોમાં જીતનો વિશ્વાસ પૂર્યો છે અને બીજેપીને વિજય બનાવવા માટે હુંકાર કર્યો। કાર્યક્રમ દરમિયાન પાટિલે કાર્યકર્તાઓને ટકોર પણ કરી કહ્યું, ઉમેદવારો સાથેના રાજદ્વેષને ભૂલી જવાનું છે અને પ્રધાનમંત્રી મોદીને ધ્યાનમાં રાખીને બીજેપીને વિજય બનાવવાની છે। ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે। આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે। આપણા ગમા અણગમા દુઃખ મંદુઃખ આ બધું જ ભૂલી જશો, ભૂલી જશો ને ચોક્કસ?
તો બધી મારી વાત પૂરી થઈ ગઈ। આજે બનાસકાંઠા જિલ્લામાં પણ સીઆર પાટીલે કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો, તો ટીસામાં લોકસભા બુથ શક્તિ કેન્દ્ર વિશે તેમણે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અવગત કર્યા હતા। કાર્યક્રમમાં પાટીલે અપક્ષના ધારાસભ્યો પર પણ આકરા પ્રહાર કર્યા હતા। ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર તમે બધાએ 26 માંથી 26 સીટ જીતી હતી। ત્રીજી વાર હવે આપણે પણ હેટ્રિક કરવાની છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે। વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું, તો સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રૂપાલાની સમર્થકોને વિનંતી, 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ થશે નક્કી। ઉમેદવારીની ઘડીએ પાઘડી બંધમાં, તો સમર્થકોને પધરાવવા વિનંતી। એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ, એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધાવવાની છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને, અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે તો હાગમટે આવવાનું। આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવવાનું છે, બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની કે આ જાણને અમે ઓળખી છીએ, અમારો જાણીતો માણસ છે, ઘણા વર્ષથી ઓળખી છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈ જઈએ એવું આડખે પડખે આપણે કહેતા રહ્યો। રૂપાલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજની નવી રણનીતિ સામે આવી, તિલિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહને સોંપાય જવાબદારી, તો દેશભરના રાજવીને આંદોલનમાં જોડાવાની જવાબદારી સોંપાય। આવતીકાલે અમદાવાદમાં રાજવીઓ કરશે પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે રાજકોટમાં મળશે કોર કમિટીની બેઠક, રાજકોટથી આગળની રણનીતિ થશે નક્કી। રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ માદેરના ગુજરાત આવશે, આવતીકાલે ગોધરા અને રાજકોટમાં પણ સંમેલનનું આયોજન, ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદન પત્ર અપાશે, રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજ કરશે મહાસંમેલનનું આયોજન। તો મહત્વનું છે, ટિપ્પણીને લઈને પરસોત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજ હાલ પણ નારાજ છે, તો જેને લઈને હાલ રાજકોટથી રણનીતિ નક્કી કરવામાં આવશે, ત્યારે સમગ્ર ગુજરાતની નજર હાલ આ રણનીતિ પર રહેશે, ત્યારે શું થશે આગળ તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। કરણી સેનાના પ્રમુખ માદેરના ગુજરાત આવશે, રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની વિશાળ રેલી યોજાશે, આજે પદ્મિનીબા વાળાની આગેવાનીમાં બપોરે 3 વાગે બહુમાળી ભવન ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પદ્મિનીબા વાળા પ્રચાર કરી રહ્યા છે, અત્યારે અન્નત્યાગનો 3જો દિવસ છે, આપણી સાથે પદ્મિનીબા જોડાયા છે। પદ્મિનીબા આજે 3જો દિવસ, ખરેખર તમે રૂપાલાની વિરુદ્ધમાં પ્રચારમાં પણ જોડાયા છો, ખાસ હવે શું તમારી રણનીતિ? જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી મારો પ્રચાર પણ અમારો ચાલુ રહેશે, અન્ન પણ હું નહીં લઉં, અને દિવસે દિવસે અમારું આંદોલન વધતું વધુમાં વધુ ચાલુ રહેશે। આંદોલન સતત તમે ચાલુ જ રાખ્યું છે, અને એક તરફ રૂપાલાએ આજે આશાપુરા માતાજીના દર્શન કરીને પણ પ્રચાર શરૂ કરી દીધો છે। માતાજી માફ કોને કરે, પાપીઓને માતાજી માફ ન કરે, જે એને ઈ બોલ્યા છે ને, જે અમારા ઇતિહાસના છેડછાડ એને કરી છે ને, જે બેનું દીકર્યું, તો બેનું દીકર્યું એક માતાજીનું જ રૂપ હોય છે, એક શક્તિનું રૂપ હોય છે, અને એ જે એને બફાટ કરી છે ને, એની માફી માતાજી પણ એને ન જ આપે। ખાસ અત્યારે રૂપાલાના આજે તેવર કંઈક અલગ જ જોવા મળી રહ્યા હતા, અને ફૂલ ફોર્મમાં પ્રચાર કરતા પણ જોવા મળી રહ્યા હતા। દિલ્હી આવ્યા બાદ સીધા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા, અને આજે ટિફિન બેઠક પણ કરી, અને લોકોના અત્યારે ડોર ટુ ડોર પ્રચારમાં પણ તેઓ જોડાઈ ગયા છે। જી ઓકે, કાંઈ વાંધો નહીં, એનું કામ કરે, અમે અમારું કામ કરશું। ખાસ અત્યારે ડોર ટુ ડોર તમે પણ અત્યારે તેના વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છો, કઈ કઈ સોસાયટીને આવરી લેવામાં આવી છે, અને હવે પછીની શું રણનીતિ? જી અમે રેલનગર વિસ્તાર, પછી ગાંધીગ્રામ વિસ્તાર, શીતલ પાર્ક, હોડકો, એટલી સોસાયટીમાં જઈ આવ્યા છીએ, અને દિવસે દિવસે અમે બધે વોર્ડ વાઇઝ લેશું।
જે રીતે ભારતીય જનતા પાર્ટી તટસ્થ છે કે રૂપાલા નહીં બદલે, પરંતુ આજે અંત્યાગનો તમારો ત્રીજો દિવસ છે, તો રૂપાલા તો હવે બદલવાના નથી, તો અંત્યાગ ક્યાં સુધી? રૂપાલા તો હવે નહીં બદલે બરાબર, તો જોઈએ છીએ. હવે અંત્યાગ તો હું કરી રહીશ જ, કેમ કે એક કહીએ ને તો સરકારને અહીંયા મેડિકલ પણ મૂકવી જોઈએ. કાલ સવારે મને કંઈક થાય એની જવાબદારી કોની? સરકારની જ રહે ને. રૂપાલાભાઈએ તો હવે કહી દીધું કે આ તો સરકારનો પ્રશ્ન છે, તો હવે સરકારે જોવાનું છે કે શું કરીએ કે શું ન કરીએ. તો હું મારો અન્નનો ત્યાગ તો રહેશે જ. આવતીકાલથી પણ વિવિધ કાર્યક્રમો તમે કરવા જઈ રહ્યા છો? જી હા જી, આવતીકાલે અમારે મોટા પાયે મહારેલી છે, આપણે બહુમાળી ભવનથી રેસકોર્સ રિંગ રોડ અને ત્યાંથી અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા જશું. આ તા પદ્મિની બા તેઓ સ્પષ્ટ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને ભલે નહીં બદલે, પરંતુ મારું અંત્યાગ આંદોલન શરૂ જ રહેશે. હાલ અત્યારે ડોર ટુ ડોર તેઓ રૂપાલાની વિરુદ્ધમાં પ્રચાર પણ કરી રહ્યા છે અને બોયકોટ રૂપાલાના તેઓ પોસ્ટર્સ પણ લગાડી રહ્યા છે. ત્યારે આવતીકાલે મહિલાઓની વિશાળ રેલી, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી રાજકોટમાં યોજાવા જઈ રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ. એક તરફ ક્ષત્રિય સમાજ સમગ્ર રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે, તો બીજી તરફ બીજેપી રૂપાલાને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા મક્કમ છે. રૂપાલાની ટિકિટ રદ કરવી કે પછી ક્ષત્રિય સમાજને નારાજ કરવો, આ પ્રશ્ન ઉકેલવો હાલ ભાજપ માટે મુશ્કેલ બની ગયો છે. પ્રવાસથી પરત ફર્યા બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જોર શોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. મતદારોને રીઝવવા માટે રૂપાલા ડોર ટુ ડોર પ્રચારનો સહારો લઈ રહ્યા છે. વિવિધ કાર્યક્રમોમાં પણ રૂપાલા હાજરી આપી રહ્યા છે અને પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચારની વચ્ચે તેમણે આજે પેલેસ રોડ પર આશાપુરા માતાજીના દર્શન કર્યા, માતાજીને ચૂંદડી ચડાવી અને પ્રસાદ ધર્યો. અસંખ્ય યોજનાઓના આધાર ઉપર પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ આપણી માતૃશક્તિને વિકાસની અંદર સરખે સરખા ભાગીદાર બનાવવા માટેનો પ્રયાસ કર્યો અને હમણાં હમણાં ચૂંટણીઓના અને કાર્યક્રમોના જે અહેવાલો અમે જોઈએ છીએ, તો આખા દેશની અંદર કોઈ પણ ચૂંટણીઓના કાર્યક્રમો હોય તો એમાં બહેનોની સંખ્યા સૌથી વધારે હોય છે. પરસોત્તમ રૂપાલાએ સ્વાવલંબી મહિલા બેઠકમાં પણ હાજરી આપી. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે ત્યારે હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ, તેવી વાત તેમણે કરી. બેઠક બાદ રૂપાલાએ ટિફિન બેઠકમાં હાજરી આપી અને મહિલાઓ સાથે ભોજનનો સ્વાદ માણ્યો. જેના અન્ન ભેગા તેના મન ભેગાના વિચાર સાથે ટિફિન બેઠકમાં રૂપાલાએ હાજરી આપી. મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ પ્રચાર તો શરૂ કરી દીધો છે, પરંતુ ઘરે ઘરે થઈ રહેલા વિરોધ અને ઘરે ઘરે થઈ રહેલા પ્રચાર, આ બંનેમાંથી કયું પરિબળ વધારે અસરકારક સાબિત થશે તે લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઈ જશે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનું, રોકાય છે એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોની, તો લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત માટે બીજેપી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે, ત્યારે સુરત બેઠક પર બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ પણ લોકો વચ્ચે જઈ મતદાતાઓને રીઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રચાર મેદાનમાં ઓલપાડ વિધાનસભાના બે દિગ્ગજ મંત્રી મુકેશ પટેલ અને દર્શના જરદોશ પણ જોડાયા ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. એ આપણે સૌએ 2022 ની અંદર જોઈ લીધું છે. મુકેશભાઈ ને સાથે લાભાર્થી એટલા હતા. મુકેશભાઈ જ્યારે 2022 ની ચૂંટણી લડ્યા હતા ત્યારે
5,02,000 જેટલા લાભાર્થીઓ, આ લાભાર્થીઓ જ મુકેશ પટેલને ગુજરાતની 182 માટે 82 સીટમાંથી 5મા નંબરની લીડ અપાવી, એટલે 1,15,000ની લીડ આજ મારા લાભાર્થી લોકોએ અપાવી છે. અમે સતત લાભાર્થીના સંપર્કમાં રહીએ છીએ. વાત કરીએ આગળ સમાચારો પર તો વડોદરા બીજેપીના સંયોજકે જવાબદારીમાં દર્શાવી અસમર્થતા. પૂર્વ મેયર ભરત શાહે પ્રદેશ પ્રમુખ સમક્ષ દર્શાવી અસમર્થતા. તો ભરત શાહની અસમર્થતા બાદ નવા સંયોજકની નિમણૂક. તો ભરત શાહની જગ્યાએ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાની નિમણૂક કરવામાં આવી. તો ભરત શાહની જગ્યાએ ભૂપેન્દ્ર લાખાવાલાની નિમણૂક કરવામાં આવી. તો વડોદરા બીજેપીના સંયોજકે જવાબદારીમાં દર્શાવી છે અસમર્થતા. તો પૂર્વ મેયર ભરત શાહે પ્રદેશ પ્રમુખ સમક્ષ દર્શાવી છે અસમર્થતા. ભરત શાહની અસમર્થતા બાદ નવા સંયોજકોની નિમણૂક થશે. તો ભરત શાહની જગ્યાએ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાની નિમણૂક થશે. બાકી નરેન્દ્રભાઈ તો એમને આપણે વિશ્વગુરુ બનાવવાના છે અને હું એમની સાથે છું. વડોદરા શહેરમાં લાખાવાળા શ્રી સાથે હું સંપૂર્ણ દિલ લઈને આગળ કામ કરીશ અને વડોદરા શહેરમાં હાઈએસ્ટ વોર્ડથી ઉમેદવારી જીતાડવાની અમે પ્રયત્ન કરીશું. હું મારા જીવનમાં હું તો બહુ ધાર્મિક છું એટલે મને કોઈ લાફો મારી જાય ને તો હું બીજો ગાલ ધરું એવો છું. એટલે મારા કોઈના પ્રત્યે કોઈ રાગદેશ છે નહીં. બસ હું પોતે સેટ ના થઈ શક્યો એટલે મેં ના પાડી દીધી. ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોએ પ્રચાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી દેતા જ ઋત્વિક મકવાણાએ પ્રચારની શ્રી ગણેશ કરી દીધા છે. તો બીજી તરફ બીજેપીમાં પણ લોકસભામાં ભવ્ય જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ઋત્વિક મકવાણાએ પણ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તદારોના દરેક પક્ષનું અને સમસ્યાનું નિરાકરણ લાવીશ. જિલ્લાની અંદર એક તો પાણીની અછતના કારણે ખેતી સાથે જોડાયેલો વર્ગ છે એ લોકોને માત્ર એક સિઝન ખેતી કરવા માટે મળે છે. બાકીની સિઝન છે એ લોકો ખેતી સાથે સંકળાયેલો વર્ગ હોવા છતાં એમને રોજગારી મળતી નથી. એવી જ રીતે આ વિસ્તાર છે એની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ બહુ મોટા પાયે થયેલું નથી તો એના કારણે બેરોજગારીના પ્રશ્નો છે. ધોલેરા અને બહુચરાજીની આસપાસ જે સરનું ડેવલપમેન્ટ થયું છે તો ત્યાં બહારથી મોટી ઇન્ડસ્ટ્રી જરૂર આવી છે પરંતુ એ સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી. જ્યારે ધોલેરાની અંદર તો હજુ સુધી કોઈ ડેવલપમેન્ટના પણ ઠેકાણા નથી તો ત્યાં પણ રોજગારીના અલગ પ્રકારના પ્રશ્નો છે. એટલે દરેક પ્રશ્નોને યોગ્ય ન્યાય મળે એના માટે પૂરી તાકાતથી મહેનત કરીશું. સમાચારમાં રોકાઈશું ફરી એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીએ સમાચારની તો લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ પણ લોકોની વચ્ચે જઈ મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પારંપરિક આદિવાસી નૃત્ય સાથે સભા સ્થળે લોકો સાથે સંવાદ કર્યો હતો ત્યારે તેમણે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ યુક્ત બીજેપીમાં હવે વિરોધનું વંટોળ છે. કોંગ્રેસમાંથી બીજેપીમાં આવનારને સીધું ધારાસભ્યથી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય, કોઈકને સંસદમાં ટિકિટ અપાવી દેવાય છે. આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે. કોંગ્રેસમાંથી કોઈ જોડાય અને બીજે દિવસે એને વિધાનસભાની ટિકિટ મળી જાય ને ધારાસભ્ય બને એટલે કેબિનેટ મંત્રી બનાવી દે, કોઈને સંસદ સભ્યની ટિકિટ આપી દે અને સંસદ બને એટલે ભારત સરકારમાં મંત્રી બનાવી દે, કોઈને રાજ્યસભામાંથી મોકલી આપે, એ પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા વર્ષ કેટલાક વર્ષોથી જે શરૂઆત કરી છે એનો કારણે સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ભારે ભાર આક્રોશ છે. આ વખતે એ આ સીટ જીતવાના છે એ વાત નક્કી છે. અમે બંને જણ ખેડબ્રહ્મા સીટ ઉપર સામસામે લડ્યા હતા અને મને 56,000 વોટ મળ્યા હતા, તુષારભાઈને 67,000 વોટ મળ્યા હતા. એ વોટ
જે ભેગા કરીએ તો 1,22,000 વોટ થાય છે. અને આમ ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે 1,94,000 વોટ મળેલા છે, કોંગ્રેસના જે 4,00,000 વોટ મળેલા છે, એ અનુસંધાને જોવા જઈએ તો આ વખતે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન જશે એ કોઈ શંકાનું બેમત નથી, એ હું જાહેરમાં આપને કહું છું. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોડકાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ તકે તેમણે બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બીજેપી પર લોકોને ભરોસો નથી રહ્યો. અત્યારે જિલ્લામાં 3 શુગર ફેક્ટરી બંધ થઈ છે, મેડિકલ કોલેજ પણ બંધ છે. વધુમાં સરકારે ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપ્યું જે પૂરું કર્યું નથી. આ સાથે તેમણે વધુ મતથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાર્ડ નહીં, એટલે ભાજપની ઉપર કઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો. અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસ જ આપવાની છે. ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસ. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે સાવરકુંડલાના જૂના સવાર ગામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલના તાલે જૂના સાવર વાસીઓએ કોંગ્રેસ ઉમેદવારનો સત્કાર કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવારે ઘોડા પર બિરાજી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મહત્વનું છે કે પાટીદારોનો ગઢ ગણાતી અમરેલી બેઠક પરથી આ વખતે કોંગ્રેસે જેની ઠુમરને મેદાન ઉતાર્યા છે, જ્યારે બીજેપીએ ભરત સુતરિયાને ટિકિટ આપી છે. બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મામેરા રૂપે મળ્યા 51,000 રૂપિયા. તાલેરાના ડુગડોલ ગામના મેઘવાળ સમાજે મામેરા પેટે ગેનીબેનને રૂપિયા આપ્યા. તો ભાજપમાં જોડાયેલા એમએલએ માવજી દેસાઈના વિસ્તારમાંથી સમર્થન મળતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. તો ડુગડોળ ગામના લોકોનું સમર્થન મળતા ગેનીબેન અને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને સાદગીનો વિડીયો સામે આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેન મહિલાઓને ગળે મળી ડિપોઝિટ માટે લોકોનું દાન સ્વીકારતા જોવા મળ્યા. લોકો ગેનીબેનને ભેટી ડિપોઝિટ માટે દાન આપતો વિડીયો વાયરલ થયો. મહત્વનું છે કે આ સાથે કાર્યકરોમાં અને ગેનીબેનમાં એક ખુશી જોવા મળી હતી. વિસનગર બાદ મહેસાણા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. તો જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હર્ષદ રાવલનું રાજીનામું, કોંગ્રેસના હિતેશ રાયકાએ આપ્યું છે રાજીનામું. યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હિતેશ રાયકાનું રાજીનામું, બંને નેતાઓના રાજીનામા પાછળનું કારણ આવ્યું સામે. રામ મંદિરનું આમંત્રણના અસ્વીકારવાનું કારણ આવ્યું સામે. રામ મંદિરના વલણથી ધાર્મિક લાગણી દુભાઈ હતી. બંને નેતાઓ સાથે 200થી વધુ કાર્યકરોએ આપ્યું રાજીનામું. બંને નેતા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીશું હેડલાઇન જોતા પહેલા. વાત કરીએ સમાચારની, તો પરીક્ષામાં પાસ થવા એક વિદ્યાર્થી માટે વાંચનનું ટાઈમ ટેબલ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું છે. કારણ કે ચૂંટણી ઢંઢેરામાં કરેલી લોભામણી લાલચોથી જ મતદારો આકર્ષતા હોય છે અને પોતાનો કિંમતી મત પોતાની પસંદગીની પાર્ટીને આપતા હોય છે.
युवा न्यायमां कोंग्रेसे 30 લાખ સરકારી નોકરી અને પેપર લીક રોકવા નવા કાયદાની ગેરંટી આપી છે. મહિલા ન્યાય અંતર્ગત ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા. કેન્દ્ર સરકારની નોકરીમાં 50% મહિલા અનામત સહિતની બાબતોની ગેરંટી આપવામાં આવી છે. તો ખેડૂત ન્યાય અન્વયે MSP કાયદો અને ખેતી માટે જરૂરી વસ્તુ પરથી GST નાબૂદીનો સમાવેશ કર્યો છે. જ્યારે શ્રમિક ન્યાયમાં દૈનિક ન્યૂનતમ વેતન 400 રૂપિયા અને 25 લાખનું આરોગ્ય કવચ આપવાનો વાયદો કર્યો છે. જ્યારે ભાગીદારી ન્યાયની ગેરંટીમાં કોંગ્રેસે ST ST OBC ને સંપૂર્ણ અધિકારો આપવાનો અને ST ST ની વસ્તી જેટલું બજેટ આપવાનો વાયદો કર્યો છે. એ દેશ કે સામાજિક આર્થિક વિકાસ કી ગતિ કો બહોત તેજ કરેગા. किसानों, मजदूरों और महिलाओं, युवाओं, गरीबों, वंचित तबकों के विकास के जो बंद दरवाजे हम खोलेंगे, क्योंकि एक मोदी सरकार में ये सारे दरवाजे गरीबों के लिए, महिलाओं के लिए, युवाओं के लिए बंद है. हम जब सत्ता में आएंगे ये दरवाजे सब हम गरीबों के लिए खोल देंगे, उनका विकास करेंगे, ये हमारी प्रतिज्ञा है. એક તરફ BJP 400+ સીટ જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ એવી ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસ 100 સીટની અંદર સમેટાઈ જશે. દેશમાં એક સમયે પ્રભુત્વ ધરાવતી પાર્ટી કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મથામણ કરી રહી છે, ત્યારે આ લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. કઈ કદમ હમને ઉઠાયા હૈ ઓર ઉસકી જો કરતા ધરતા હૈ શ્રીમતી સોનિયા ગાંધીજી યહાં પર મોજૂદ હૈ. ઉન્હોને બારીકી સે ઇન मनरेगा को और खास करके फूड सिक्योरिटी को बहुत लड़ा, क्योंकि मुझे मालूम है सब चीज मैं यहाँ पर नहीं कह सकता कि उन्होंने इतने ये 2-3 प्रोग्राम के लिए बहुत गुस्से में रहते थे. કોંગ્રેસ નો 25 ગેરંટી વાળો આ ચૂંટણી ઢંઢેરો યુવાઓ, મહિલાઓ અને ખેડૂતોના મન પર કેટલી અસર કરશે તે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. કારણ કે બેંક ખાતા ફ્રીઝ થઈ જતા ન તેઓ યોગ્ય રીતે પ્રચાર કરી શકે છે, ન તેમના નેતાઓ પૂરતો સાથ આપી રહ્યા છે. ઘણા નેતાઓ રાતોરાત BJP માં સામેલ થઈ ગયા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસને ચૂંટણી ઢંઢેરો કેટલો ફાયદાકારક નીવડે છે. પીએમ મોદીએ રાજસ્થાનના ચુરુમાં રેલીને સંબોધિત કરી હતી. BJP ના ઉમેદવાર દેવેન્દ્ર ઝાઝરિયાના સમર્થનમાં પીએમ જનસભાને સંબોધિત કરવા કહ્યું કે ચુરુની હવા BJP ની જીતની લહેર છે. પીએમ મોદીએ ચુરુમાં 4 જૂને 400ની ગેરંટી આપી. આ સાથે કોંગ્રેસના ઘોષણાપત્રને પર નિશાન સાધતા કહ્યું કે અમે ઘોષણાપત્ર નહીં સંકલ્પ કરીએ છીએ. पार्टियों की तरह भाजपा केवल घोषणा पत्र नहीं जारी करती, हम तो संकल्प पत्र लेकर के आते हैं. 2019 में हमने जो संकल्प पत्र जारी किया था उसके ज्यादातर संकल्प पूरे हो चुके हैं, और 2 साल कोविड के संकट के बावजूद भी मोदी ने आपको जो वादा किया था वो वादा पूरा करने के लिए एड़ी चोटी का जोर लगा दिया है. साथियों, राजस्थान का किसान, मेरे राजस्थान का नौजवान और आप सब माताएं बहनें, इतनी बड़ी संख्या में दूर दूर से हमें अपना आशीर्वाद देने आए हैं, और पूरा राजस्थान कह रहा है
फिर एक बार और आज चूरू ने ये बता दिया है कि 4 जून लोकसभा की चूंटी ने लई आचार संहिता लागू करवामां आवी छे, जेने लई सूरत में कंट्रोल रूम पर कार्यरत करवामां आव्यो छे। कंट्रोल रूम ने आचार संहिता भंगनी बे फरियादो मळी छे, जेमांथी एक फरियाद कांग्रेस द्वारा करवामां आवी छे। तो डीजीबीसीएल ना अधिकारी बीजेपी ना कार्यक्रम में देखाता कांग्रेसे फरियाद नोंधावी छे। तो पुरावाना भागरूपे केटलाक फोटा पण रजू करवामां आव्या छे, ज्यारे मोटा भागना कॉल मतदार संहिता केन्द्र पर आवी रह्या छे, जेमां लोको चूंटणी कार्ड अथवा चूंटणी लक्ष्य मार्गदर्शन माटे संपर्क करी रह्या छे। આચાર સંહિતા બાબતે જાહેરનામા અને તારીખ જાહેર થયા બાદ તરત જ સુરત ઇલેક્શન બ્રાન્ચ તરફથી કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત છે। કોઈ પણ વ્યક્તિ કંટ્રોલ રૂમ ઉપર મૌખિક ફરિયાદ કરી શકે છે, ટોલ ફ્રી નંબર 1551 ઉપર ફરિયાદ કરી શકે છે, લેખિતમાં ફરિયાદ કરી શકે છે, અને એ ફરિયાદ દિવસે રાત્રે અલગ અલગ પાળીમાં અમારો સ્ટાફ હોય છે, એ દરેક પ્રકારની ફરિયાદ માટેના અમારા અલગ અલગ રજીસ્ટર નિભાવેલા હોય છે। સમાચારમાં સમય થયો છે એક બ્રેક નો, રોકાશું એક બ્રેક માટે। બ્રેક બાદ સ્વાગત છે આપનું। આગળ વાત કરીએ સમાચારની, તો લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। નોડલ અધિકારીને ઈવીએમ અને વીવી પીએટી મશીનની ફાળવણી કરી દેવામાં આવી છે, અને જે તે મત વિસ્તારના સ્ટ્રોંગ રૂમમાં આ સમગ્ર સામગ્રી મૂકી દેવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મતદાનના દિવસે સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓએ આગોતરું આયોજન કર્યું છે। લોકસભા 2024ની જ્યારે આચારસંહિતા લાગી ગઈ છે ત્યારે સુરત જિલ્લા તંત્ર તરફથી બધી જ કામગીરીઓ કરવામાં આવી રહી છે, અને આના ભાગરૂપે જ ગઈકાલે 16 એસેમ્બલી સેગમેન્ટમાં જે ઈવીએમ્સ છે એ ફળવાયા છે। રેન્ડમાઇઝેશન પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં થઈ, અને આખી પ્રોસેસ થયા પછી જે પ્રોપર બંદોબસ્ત વિડીયોગ્રાફીમાં જે તે એસેમ્બલી સેગમેન્ટના સ્ટ્રોંગરૂમમાં બધા ઈવીએમ જે છે ફળવાઈ દીધા છે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, અને હવે મતદાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। મહત્વની વાત કહી શકાય કે સુરતમાં ચૂંટણી જે અધિકારી છે તેમના દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં વિધાનસભા દીઠ આજે ઈવીએમ છે તે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરતમાં 16 વિધાનસભાની બેઠકો છે, અને તેને જ લઈને 23,000 જેટલા ઈવીએમ મશીનો છે તે આપવામાં આવી રહ્યા છે। આજે અહીંયાથી આજે એટલે કહી શકાય કે સરકાર વેરહાઉસમાંથી આ ઈવીએમ મશીનો છે તે ચકાસણી કર્યા બાદ 16 વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં અહીં મોકલવામાં આવી રહ્યા છે। મહત્વની વાત કહી શકાય કે ગઈકાલથી જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બાબતે તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી, અને વેરહાઉસમાં જે ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનો જે પડ્યા હતા તે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું, જેથી કરીને મતદાનના દિવસે કોઈ પણ મશીનમાં ખામી ન સર્જાય। અને ચકાસણી બાદ આજે હાલ જે અહીંયા સરકારી વેરહાઉસ છે ત્યાંથી આ ઈવીએમને ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। સુરતની 16 વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે આ જે ઈવીએમ મશીનો છે તે મોકલવામાં આવી રહ્યા છે। હાલ અહીંયા જે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પોલીસના બંદોબસ્તની સાથે આ જે ઈવીએમ મશીનો છે વીવીપેટ મશીનો છે તે અલગ અલગ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે, એટલે કે તમામ પ્રકારની તકેદારી સાથે હાલ આ જે ઈવીએમ છે તે હાલ વેરહાઉસથી અલગ અલગ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવી રહ્યા છે, અને મતદાન જે થવાનું છે તેને લઈને આગોતરું આયોજન છે જે ચૂંટણી વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું છે, અને અહીંયાથી વીવીપેટ અને ઈવીએમની ચકાસણી બાદ અલગ અલગ વિધાનસભા માટે અહીંયાથી તે મશીનોની ફાળવણી કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન દેવ અગ્રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત। આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કર્યાની ઘટના ચકચાર મચાવી રહી છે। તો ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે।
બોરસદ કોર્ટમાં શુક્રવારે બપોરે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ ડી નંદાણી પોતાની ચેમ્બરમાં હાજર હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. બંને શખ્સોએ ન્યાયાધીશને મુક્કાઓ મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. જજ પર ચેમ્બરમાં પડેલી ટીપોય ફેંકવાનો પ્રયાસ કરી તોડી નાખી હતી તો બીભસ્ત કાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ હુમલાની ઘટના અંગે કોર્ટના રજિસ્ટર એલપી પંચોલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી આણંદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આવી ઘટનાથી જજ અને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોર્ટમાં જજ પર હુમલાની ઘટનાથી સુરક્ષા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે, જેથી હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હુમલાખોરો કોર્ટમાં પહોંચી જજ પર હુમલો કરે છે તે સિક્યોરિટી ક્યાં હોય છે તે એક સવાલ છે. તો વકીલોની હત્યા બાદ જ હવે જજ પર હુમલાની ઘટનાથી ચકચાર મચી છે. પરસદ કોર્ટ મેં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ એમ ડી નંદાની સાહેબ જબ અપને ચેમ્બર મેં થે તો દો લોગોને ઉનકે ઉપર હમલા કિયા ઉનકી ચેમ્બર મેં જાકે ઓર ઉસ હમલા કરને કે બાદ તુરંત વો ભાગ ગયે और उसके ऊपर पुलिस ने तुरंत कार्रवाई करके एफआईआर दाखिल करके हम अलग अलग टीम्स बना के तपास कर रहे हैं. दो लोग आए थे जो हमला करने के लिए थे, दो युवा लोग थे. अभी उनकी आइडेंटिफिकेशन का और उनको पकड़ने की कार्रवाई अभी चल रही है. ये हमारे लिए बहुत ही एक गंभीर मुद्दा है और इसके अंदर पूरे ज़िले की हमने अलग अलग टीम्स बना के डिस्ट्रिक्ट लेवल पर पुलिस स्टेशन की लोकल टीम्स को सबको साथ में रख के इसकी तपास तुरंत हमने चालू कर दी थी और अभी हम पूरी मेहनत कर रहे हैं कि इसको जल्द से जल्द डिटेक्ट करें. અમદાવાદમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ કરી છે મારામારી. તો બી સ્ટ્રોંગ નામના જીમમાં મારામારીના સીસીટીવી આવ્યા છે સામે. તો ફિટનેસ માટે જનારા યુવક સામે સામાન્ય બાબતે ઝઘડો થતાં કર્યો છે હુમલો. 10થી વધુ લોકોએ લાકડીઓ અને પાઇપોથી હુમલો કર્યો. આ સામાજિક તત્વોએ હુમલો કરી સમગ્ર વિસ્તાર બાનમાં લીધો. તો ઘટનાના સીસીટીવી સામે આવતા ડ્રામોલ પોલીસે નોંધી છે ફરિયાદ. મારામારી અને રાયોટિંગનો ગુનો નોંધી શરૂ કરી છે તપાસ. સૂરજ નામના યુવક સહિત 10થી વધુ ટોળા વિરુદ્ધ નોંધાય છે ફરિયાદ. તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાની એક પ્રાથમિક શાળામાં હિંચતો ઝૂલતો ત્રણ સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી બે સગી બહેનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકીની હાલત ગંભીર છે. તો આ મામલે પ્રાથમિક તપાસ મુજબ ભોગ બનનાર બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી, પરંતુ જ્યાં રોજ સેંકડો ઉલ્કા હિંચકે ઝૂમે છે ત્યાં આ ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર દાંતા તાલુકાના મૂળ ડુંગરા ગામે સાંધીશોથી એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. આ દરમિયાન એક પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હિંચકો ઝૂલવા માટે ગઈ હતી, પરંતુ લોખંડના હિંચકામાં અચાનક ત્રણેય બાળકીઓને કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 3 પૈકી 2 માસૂમ બાળકીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ગાડી લઈને જતો અને પછી છોકરીએ બૂમ પાડી પડતા પડતા. મને ખબર નથી કેવી કે કરંટ આવેલો છે, તો દરવાજો કૂદીને અમે ગયા. પછી દરવાજો કૂદી ગયા એટલે હું પકડવા ગયો એટલે મને કરંટ આવ્યો. એટલે પછી મેં એ કરંટ આવ્યો એટલે ઉપર જોયું તો બોર્ડ લગાવેલું હતું હિંચકા ઉપર. તો હિંચકા ઉપર બોર્ડ લગાવેલું હતું એટલે મેં હિંચકાની વાયર તોડી નાખી એટલે એક છોકરી લઈ લીધી, બે છોકરીઓ એક્સપાયર થઈ ગઈ ત્યાં જ. પછી થોડું ગરમ થયું હતું એટલે મારી જ ગાડીમાં હું લઈ મોકલી આવ્યો હતો. અહીંયા આવ્યો એટલે ડૉક્ટરે કીધું કે બે એક્સપાયર થઈ ગઈ છે અને એક જીવે છે. એને તાત્કાલિક 4 વાર કરી પાલનપુર પહોંચાડી છે. આ શાળાના કર્મચારીઓ જે છે એમને ફરજમાં આવે છે કે ત્યાં એ લોકોને ખબર રાખવી જોઈએ બાળકોના હિંચકાએ ના બાંધવું જોઈએ. તો બાળકોને હિંચકાએ બાંધ્યું એટલે અર્થિંગ થઈ ગયું, તો બાળકો અમારા એક્સપાયર થઈ ગયા ને. એટલે ખરેખર આ કર્મચારીઓની ભૂલ છે, જે તે આચાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર શાળા સમય બાદ ત્યાં રમતી હતી, એ દરમિયાન શાળામાં
કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે એ દીકરીઓને કરંટ લાગવાથી ત્રણ દીકરીઓ ઇજાગ્રસ્ત થઈ. એમાં બે દીકરીઓ ખૂબ ગંભીર હતી. એમના હાલના તબક્કે નિધન થયેલું એવું અમારા દૈનિક સમાચાર આવે છે. શાળામાં પેલો બોર્ડ લગાવેલો હતો ને હિંસકા ઉપર બોર્ડ લગાવેલો છે, અને હિંસકા ઉપર બોર્ડ લગાવેલો હતો એના આધારે એ છોકરા હિંસકા ખાવા ગયા, રમવા માટે ગયા, એટલે આ બાળાઓને કરંટ આવ્યો છે અને એના લીધે બે બાળાઓનું મરણ થયું છે અને એક બાળા ગંભીર હાલતમાં છે અને પાલનપુર રિફર કરેલ છે. યોગ્ય છે હિંચકા ઉપર લાઈટનું બોર્ડ લગાવવું જે આઘાતક સાબિત થયું? આ તો સાહેબ યોગ્ય તો નથી, પણ જે તે આ કંઈક લોકોની ભૂલ થઈ ગઈ હશે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. આગળ નજર કરીએ સમાચાર પર. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વેસુ વિસ્તારમાં આવેલા આગમ શોપિંગ બોર્ડમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો નાનુ પટેલ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી ફરાર થયા છે. નાનુ પટેલની હત્યા પાછળનું કારણ અકબંધ. અલથાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં 8 લોકોની હત્યા થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તો મહત્વનું છે, શહેરમાં આટલી હત્યાઓ થઈ રહી છે છતાં હાલ હજુ સુધી કેમ કોઈ નિવારણ નથી આવી રહ્યું, ત્યારે પોલીસ તંત્ર પર હાલ સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદમાં સોનાના દાણ ચોરીના કૌભાંડનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે કેરિયર સહિત 5ની ધરપકડ કરી છે. દુબઈથી સોનું લાવી અમદાવાદના સોનીને વેચી ડ્યુટી ફ્રી સોનું ઘુસાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો લિક્વિડ ફોર્મમાં સોનાની દાણ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. સાથે જ આ પહેલા પણ ઘણી વખત ગેરકાયદે સોનું લાવ્યા હોવાનો ખુલાસો થયો છે, જેમાં 800 ગ્રામ સોના સાથે પોલીસે ધરપકડ કરી છે. સાથે પોલીસે 48,88,000 સોના સહિત 52,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ વાત તો એ છે કે આ એક વખત અગાઉ પણ 10-15 વખત દુબઈથી સોનું લેવા કેરિયર તરીકે અલગ અલગ વ્યક્તિને મોકલ્યો હતો, જે કેમિકલયુક્ત પેસ્ટ અને પાવડરના રૂપમાં સોનું આપતો હતો. કેમિકલયુક્ત પેસ્ટ કે પાવડર સ્વરૂપે આપેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ નથી થતું, જેના કારણે મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જિકલ ટેપમાં વીંટાળી અંતરસ્ત્રાવમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. અને શારજહાં ખાતેથી ગોલ્ડ મગાવે છે પોતાના કેરિયર મારફતે, અને હાલમાં એ વહેલી સવારે 4 વાગે જે ફ્લાઇટ આવેલ છે એ ફ્લાઇટમાં એ ગોલ્ડની ડિલિવરી લેવા માટે આવેલ છે. આ બાતમી હકીકતને આધારે ચૌધરી સાહેબની સમગ્ર ટીમ આ WRV ગાડીને શોધખોળમાં લાગેલી હતી, અને શોધખોળ દરમિયાન સવારે 6 વાગ્યે દફનાળા 4 રસ્તા પાસેથી અનંત શાહ અને એની સાથેના 4 વ્યક્તિઓને, ટોટલ 5 વ્યક્તિઓને 701 ગ્રામ ગોલ્ડ સાથે પકડી પાડવામાં આવેલ છે અને એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જામનગરમાં વકીલની હત્યાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કેસમાં કુલ 10 આરોપી પોલીસે સકંજામાં આવ્યા છે. તો બેડી વિસ્તારમાં 13 માર્ચે વકીલ હારૂનભાઈ પલેચાની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અગાઉ સાયોચા ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી હતી અને અત્યારે આજે ફરી 2 આરોપી પોલીસને હાથ લાગ્યા છે. હજુ પણ 5 આરોપી પોલીસ પકડથી દૂર છે. જામનગરના એડવોકેટ હારૂન પલેચા મર્ડર કેસમાં વધુ 2 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં એકનું નામ છે એજાઝ સાઈચા અને ગુલામ સાઈચા. આ બંને આરોપીની આમાં મર્ડરમાં જે ભૂમિકા રહી છે તે બાબતે એમની અટક, કાયદેસરની અટક કરવામાં આવી છે અને આગળ એમના રિમાન્ડની તજવીજ ચાલુ છે. તેમજ હાલ SIT દ્વારા ટોટલ 10 આરોપીની અટક થઈ ચૂકી છે અને હાલ હજી 5 આરોપી નાસ્તા ફરતા હોય તેની અટક કરવા બાકી છે.
વડોદરા પોલીસ સૂંઘતી રહી અને એસઓજીએ ભૂતડી ઝાપા વિસ્તારમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે, જેમાં 40 લાખનું 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે એફએસએલની પણ મદદ લેવાય છે. આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના 221 ગ્રામ જેટલો જથ્થો, જેની આશરે બજાર કિંમત 22 લાખ રૂપિયા જેવી થવા પામે છે, એ આરોપીના નામ છે ગુલામ અહેમદ રફીક અહેમદ શેખ. તેમના ઘરેથી આપણે આરોપીને પકડ્યા છે અને જથ્થો 22 લાખ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો રિકવર કર્યા છે. હાલ એ પ્રાથમિક તપાસ ચાલુમાં છે, અગાઉ ચોક્કસથી આપને માહિતી આપશું. તાજા સમાચારમાં હાલ વસ્તા આટલું જ. આગળ જુઓ સમાચાર સહયોગી યશ સાથે. મને આપશો રજા.